વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ. તો ફ્રેન્ડ, આજે આપણે વાત કરીશું મંથલી કરંટ અફેર્સ એટલે કે ઓક્ટોબર મંથના કરંટ અફેર્સના ટેસ્ટ વિશે. આપણે ઘણીવાર વીકલી રાખ્યો છે, ત્યારબાદ 2-3 મહિનાના સાથેના કરંટ અફેર્સ ટેસ્ટ રાખ્યા છે, પણ આપણે ક્યારેય એવું નથી કર્યું કે ભાઈ મંથલી કરંટ અફેર્સનો ટેસ્ટ રાખીએ. તો હવેથી નવું ઇનિશિયેટિવ સ્ટાર્ટ કર્યું છે કે ભાઈ જ્યારે મંથલી કરંટ અફેર્સનો વિડીયો અપલોડ કરી દઈએ, એ જ દિવસે સાંજે અથવા તો બીજે દિવસે આપણે મંથલી કરંટ અફેર્સનો ટેસ્ટ પણ રાખી દઈએ, જેથી તમારું મંથલી કરંટ અફેર્સ ટેસ્ટ કેટલું છે, તમને કરંટ અફેર્સ કેટલા યાદ રહ્યા છે એની પણ ચર્ચા થઈ જાય. તો ફ્રેન્ડ્સ, આપણી ચેનલ પર તમને મંથલી, ડેલી, વીકલી કરંટ અફેર્સ હંમેશા મળે છે અને આ એક જ સિરીઝમાં ચાલશે, અને જેની મેં બધી જ PDF આજે ટેલિગ્રામમાં ફરીથી મૂકી દીધી છે. તો જે લોકોએ ટેલિગ્રામમાં PDF ના દેખી હોય તો 4-4 વીકલી એટલે કે 1st, 2nd, 3rd, 4th વીકના કરંટ અફેર્સની PDF અને મંથલી કરંટ અફેર્સની PDF મેં અપલોડ કરી દીધી છે, તો તમે એ દેખી શકો છો. ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે. ઓકે, તો ફ્રેન્ડ્સ, જે આજનો ટેસ્ટ છે એમાં 5 સેકન્ડ આપણે ટાઈમ આપીશું અને આ જે 40 ક્વેશ્ચન છે તમારે લાસ્ટમાં સ્કોર જાણવાનો છે કે તમારો સ્કોર કેટલો છે. તમારે જેટલા ખોટા પડે છે તમારા એ જ તમારે નોટ કરવાના છે. ઓકે, તો પહેલો ક્વેશ્ચન બને છે, વડાપ્રધાન દ્વારા LNG ટર્મિનલ એન્ડ પાઇપલાઇન પ્રોજેક્ટનું ઉદઘાટન ક્યાં કરાયું? તો ઓપ્શન છે કચ્છ, રાજકોટ, સુરત કે અમદાવાદ. તો ક્યાં કરાયું છે? કચ્છ ખાતે. આ તો બધાને યાદ હોવું જોઈએ. નેક્સ્ટ છે, તાજેતરમાં IMFના મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે કોને નિયુક્ત કરાયા? કોને નિયુક્ત કરાયા છે ફ્રેન્ડ્સ? તો ગીતા ગોપીનાથને, IMFના મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે ગીતા ગોપીનાથને નિયુક્ત કરાયા. ત્યારબાદ છે, તાજેતરમાં સ્વચ્છ સરકારી કેમ્પસ રેન્કિંગમાં કઈ યુનિવર્સિટી ટોપ પર રહી? તો કઈ યુનિવર્સિટી ટોપ પર રહી? યાદ હોવું જોઈએ, મહર્ષિ દયાનંદ વિશ્વવિદ્યાલય. જે લોકો મંથલી કરંટ અફેર્સનો વિડીયો ના દેખ્યો એ પહેલા વિડીયો દેખી લે, ત્યારબાદ ટેસ્ટ આપે. ત્યારબાદ છે, તાજેતરમાં કઈ બેંકે ATM વિથડ્રોલ લિમિટ ઘટાડી? તો કઈ બેંકે? SBI બેંકે. ત્યારબાદ છે, તાજેતરમાં ઇરાકના નવા પ્રેસિડેન્ટ તરીકે કોણ ચૂંટાયા? તો કોણ ચૂંટાયા છે? બરહામ સાલી ઇરાકના નવા પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા. ત્યારબાદ છે, ICICI બેંકના નવા MD અને CEO કોણ બન્યા? તો કોણ બન્યું છે? સંદીપ બક્ષી. ત્યારબાદ છે, તાજેતરમાં ફોર્બ્સના સર્વેમાં ભારતના ધનવાન વ્યક્તિની યાદીમાં કોણ ટોપ પર રહ્યું? તો કોણ ટોપ પર રહ્યું છે? એઝ યુઝ્યુઅલ મુકેશ અંબાણી. ત્યારબાદ છે, તાજેતરમાં ભારત અને રશિયા વચ્ચે કયા હવાઈ રક્ષા મિસાઇલ માટે ડીલ થઈ? તો કયા? S-400. ત્યારબાદ છે, ભારત ઈ ચુકવણી સ્વીકૃતિમાં કયા રેન્ક પર પહોંચ્યા? તો 28મા રેન્ક પર. ત્યારબાદ છે, તાજેતરમાં દુનિયાની ટોપ બ્રાન્ડ કોણ બની? તો કોણ બની છે? એપલ. દુનિયાની ટોપ બ્રાન્ડ બની છે એપલ. ત્યારબાદ છે, નાગાલેન્ડના ગાંધી કોને કહેવામાં આવતા? તો નટવર ઠક્કરને નાગાલેન્ડના ગાંધી કહેવામાં આવતા. ત્યારબાદ છે, વિશ્વ શિક્ષક દિવસ ક્યારે મનાવવામાં આવે? તો 5 ઓક્ટોબરના રોજ વિશ્વ શિક્ષક દિવસ મનાવવામાં આવે. ફ્રેન્ડ્સ, તમે સાથે સાથે કમેન્ટમાં જવાબ નોંધતા જાઓ, તો જેથી તમને પણ મજા આવે. ત્યારબાદ છે, તાજેતરમાં નિર્માણ કુસુમા યોજના કયા રાજ્યમાં શરૂ થઈ? તો કયા રાજ્યમાં? ઓડિશા રાજ્યમાં નિર્માણ કુસુમા યોજના શરૂ થઈ. ત્યારબાદ છે, GMAX-18 ભારત અને કયા દેશ સાથેનો દરિયાઈ અભ્યાસ છે? તો ભારત અને જાપાન દેશ સાથેનો દરિયાઈ અભ્યાસ છે GMAX-18. ત્યારબાદ છે, તાજેતરમાં કયા ભારતીય ખેલાડીએ યુવા ઓલિમ્પિકમાં વેટ લિફ્ટિંગમાં ગોલ્ડ જીત્યો? આ ખૂબ જ ઇઝી ક્વેશ્ચન છે, આ 3-4 વાર રિપીટ થાય છે. તો કયા ભારતીય? તો નામ શું છે? ભોરોતોલક જેરેમી. ત્યારબાદ છે,
યુવા ઓલિમ્પિકમાં થાંગ જમ તબાબી દેવીએ કયો મેડલ જીત્યો? તો કયો મેડલ જીત્યો? સિલ્વર. હવે જે લોકો યુવા ઓલિમ્પિકનો વિડીયો ના દેખ્યો હોય એ સ્પોર્ટ્સની જે સ્પોર્ટ્સની આપી કેટેગરી છે, પ્લેલિસ્ટ છે, તેમાં જઈને યુવા ઓલિમ્પિક અને પેરા એશિયન ગેમ્સનો વિડીયો દેખી શકે છે. ત્યારબાદ છે, પેરા એશિયન ગેમ્સ ક્યાં યોજાયો? આ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો ક્યાં યોજાયો? ઇન્ડોનેશિયામાં. ત્યારબાદ છે, તાજેતરમાં યુવા ઓલિમ્પિકમાં કયા ભારતીય ખેલાડીએ શૂટિંગની રમતમાં ગોલ્ડ જીત્યો? તો કયા ભારતીય ખેલાડીએ જીત્યો? સૌરભ ચૌધરી. ત્યારબાદ છે, તાજેતરમાં ભારતના ત્રીજા ચીફ સ્ટેટિસ્ટિશિયન કોણે નિયુક્ત કરાયા? તો કોને નિયુક્ત કરાયા છે? પ્રવીણ શ્રીવાસ્તવ. ત્યારબાદ છે, તાજેતરમાં ભારતના નવા સોલિસિટર જનરલ કોને નિયુક્ત કરાયા? તો કોને નિયુક્ત કરાયા છે? તુષાર મહેતાને. ત્યારબાદ છે, હ્યુમન કેપિટલ ઇન્ડેક્સમાં કયો દેશ ટોપ પર રહ્યો? તો કયો દેશ ટોપ પર રહ્યો છે? સિંગાપુર. ત્યારબાદ છે, વર્લ્ડ સ્ટુડન્ટ દિવસ ક્યારે મનાવવામાં આવે? તો ક્યારે મનાવવામાં આવે છે વર્લ્ડ સ્ટુડન્ટ દિવસ? 15 ઓક્ટોબરના રોજ. આપણને ખબર હોવી જોઈએ કોના દિવસના માનમાં આ દિવસ મનાવવામાં આવે છે. આપણે ઘણી ચર્ચા કરી હતી આના વિશે, આજના વિડીયોમાં પણ છે અને ડેલીના વિડીયોમાં પણ હતો. ત્યારબાદ છે, તાજેતરમાં ઇલાહાબાદને કયું નવું નામ આપવાની કેબિનેટે મંજૂરી આપી? આ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો પ્રયાગરાજ. ઇલાહાબાદને જે નવું નામ છે એ પ્રયાગરાજ આપવાની કેબિનેટે મંજૂરી આપી. ત્યારબાદ છે, તાજેતરમાં AMFIના નવા ચેરમેન કોણ નિયુક્ત કરાયા? તો કોને નિયુક્ત કરાયા છે? નિમેશ શાહને. ત્યારબાદ છે, 2018નો મેન બુકર પ્રાઇઝ કોણે જીત્યું? તો કોણ જીત્યું છે? એના બનર્સ 2018ના મેન બુકર પ્રાઇઝ જીત્યા. ત્યારબાદ છે, ભારત કેટલામી વન ડે મેચ રમનાર પ્રથમ દેશ બનશે? તો કેટલામી? 950મી વન ડે મેચ રમનાર પ્રથમ દેશ બનશે. ત્યારબાદ છે, 2018ના વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર ઓફ ધ ઇયર કોણ બન્યા? તો જવાબ છે, માર્શલ વેન ઉસ્ટન. માર્શલ વેન ઉસ્ટન 2018ના વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર ઓફ ધ ઇયર બન્યા છે. ત્યારબાદ છે, તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટમાં કેટલા જજોની નિયુક્તિની મંજૂરી રાષ્ટ્રપતિએ આપી? તો કેટલા જજોની નિયુક્તિની મંજૂરી રાષ્ટ્રપતિએ આપી છે? 4 જજોની. ગુજરાત હાઈકોર્ટમાં 4 જજોની નિયુક્તિની મંજૂરી રાષ્ટ્રપતિએ આપી. હવે ટોટલ 31 જજ થઈ ગયા ગુજરાત હાઈકોર્ટમાં. ત્યારબાદ છે, કાટી બિહુ તહેવાર કયા રાજ્યમાં ઉજવાય છે? તો કયા રાજ્યમાં ઉજવાય છે? અસમ રાજ્યમાં કાટી બિહુ નામનો તહેવાર ઉજવાય છે. ત્યારબાદ છે, વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ 2018 ક્યાં યોજાયો? તો ક્યાં યોજાયો છે? બુડાપેસ્ટમાં. ઓકે, વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ છે એ બુડાપેસ્ટમાં યોજાયો. ત્યારબાદ છે, તાજેતરમાં દુનિયાનો સૌથી લાંબો પુલ ક્યાં બનાવવામાં આવ્યો છે? તો ક્યાં બનાવવામાં આવ્યો છે? ચીનમાં. ઓકે, ત્યારબાદ છે, તાજેતરમાં બજરંગ પુનિયા વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં કયો મેડલ જીત્યા? તો કયો મેડલ જીત્યા છે? સિલ્વર મેડલ. ત્યારબાદ છે, 27મો IAEA ફ્યુઝન એનર્જી સંમેલન ક્યાં યોજાયો? તો ક્યાં યોજાયો છે? ગાંધીનગરમાં. ત્યારબાદ છે, યુએન ડે ક્યારે મનાવવામાં આવે? આ તો બધાને ખબર હોવી જોઈએ. તો ક્યાં મનાવવામાં આવે? 24 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે. ત્યારબાદ છે, ગોગા દહેજ રોરો ફેરીના દ્વિતીય ચરણનું ઉદઘાટન ક્યારે થશે? તો 27 ઓક્ટોબરના રોજ ગોગા દહેજ રોરો ફેરીના દ્વિતીય ચરણનું ઉદઘાટન થશે.
ત્યારબાદ છે તાજેતરમાં પ્રથમ વર્લ્ડ એગ્રીકલ્ચર પ્રાઇઝ કોણ જીત્યું? કોણ જીત્યું? એમ એસ સ્વામીનાથન પ્રથમ વર્લ્ડ એગ્રીકલ્ચર પ્રાઇઝ જીત્યા છે. ત્યારબાદ છે ગુજરાતમાં પહેલા મેગા ફૂડ પાર્કનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો સુરતમાં કરવામાં આવ્યું છે ગુજરાતમાં પહેલા મેગા ફૂડ પાર્કનું ઉદઘાટન. ત્યારબાદ છે તાજેતરમાં ઇન્ડિયાના સૌથી મોટા ડ્રાય ડોક્સનો પાયો ક્યાં નખાયો? તો ક્યાં નખાયો છે? કોચીનમાં. ઓકે, ત્યારબાદ છે તાજેતરમાં આઈટેટના નવા પ્રેસિડેન્ટ તરીકે કોની નિમણૂક થઈ? તો પીપી ભટ્ટની નિમણૂક થઈ છે આઈટેટના પ્રેસિડેન્ટ તરીકે. ઓકે, હોપફુલ વિડીયો તમને હેલ્પફુલ થશે. અને વિડીયોમાં તમારે કમેન્ટ બોક્સમાં તમારો સ્કોર જણાવવાનો છે અને તમારું કરંટ અફેર્સ કેવું રહ્યું મંથલી, જે રીતના આપણે વીકલી આયોજન રાખ્યું હતું ડેઈલી કરંટ અફેર્સ અને મંથલી કરંટ અફેર્સ બાદ તમને કેવું લાગ્યું, કરંટ અફેર્સમાં મજા આવી કે નહીં, અને કરંટ અફેર્સ હવે અઘરા લાગે છે કે ઇઝી, અને તમારું જીકે કેટલું પાવરફુલ થયું એ પણ જણાવજો, કે ભાઈ આપણે જે કામ કરી રહ્યા છે સારું કરી રહ્યા છે કે કંઈક ભૂલભાલ છે એ પણ જણાવજો. ઓકે, તો નેક્સ્ટ વીડિયો સાથે જલ્દીથી મળીશું, અને આપણો પ્રયત્ન એવો રહેશે કે જેમ બને એમ તમને કરંટ અફેર્સ અને જીકે ખૂબ જ પાકું કરી દઈએ. તો કાલના વિડીયોમાં આપણે 3 અને 4 નવેમ્બરના કરંટ અફેર્સ સાથે મળીશું. ત્યાં સુધી વાંચતા રહો અને તૈયારી કરતા રહો.